स्मशान में अंतिम विधि करवा माटे आवेल त्यारे रहीशो द्वारा रोकवामां आवेल अने अंतिम विधि माटे परिवार ने थोड़ो समय माटे राह जोवी पड़ी हती। लीमड़ी मामलतदार डेप्यूटी कलेक्टर अने पोलीस काफलो घटनास्थले दौड़ी आवीने मामलो थाड़े पाड्यो हतो। हाल चली रहेला कोरोना महामारी वच्चे लोकोना जीव जई रह्या छे त्यारे लीमड़ी COVID-19 वोर्डमांथी आजे वधु एकनुं मोत निपजू हतुं। त्यारे डेड बॉडीने अंतिम क्रिया माटे लीमड़ी सामाकाठे आवेल स्मशान गृहमां लई आवता आ विस्तारना रहीशो द्वारा आ डेड बॉडीने रोकवामां आवी हती। त्यारे आ डेड बॉडी 2 कलाक सुधी रझळी हती। त्यारे आ बाबते तंत्रने जाण थता लीमड़ी डेप्यूटी कलेक्टर हर्षवर्धन सिंह सोलंकी, लीमड़ी मामलतदार RL कनेरिया अने लीमड़ी PSI चौधरी सहित पोलीस काफलो स्मशान गृह खाते दौड़ी आव्या हता अने रहीशो साथे वातचीत करी मामलो थाड़ी पाड्यो हतो। तेमज रहीशोनी जे बीजू स्मशान गृह चालू छे त्यां करवानी मांगणी तात्कालिक असरथी पूर्ण थशे तेवुं आश्वासन आપવામાં આવ્યું હતું અને આ મામલો થાળે પાડ્યો હતો। ત્યારે વધુમાં હર્ષવર્ધનસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સ્મશાન ગૃહનો 6-9 સમય હતો તે હવે 24 કલાક ચાલુ રહેશે। તેમજ જે રહીશોનો આક્ષેપ હતો કે કોરોના ડેડ બોડી અધકચરી સળગાવી જતા રહે છે તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે। તેમજ અહીંયા અન્ય 2 વ્યક્તિની રોકવામાં આવશે ત્યારે આ આશ્વાસનથી મામલો થાળે પાડ્યો હતો અને ડેડ બોડીને સ્મશાન ગૃહમાં જવા દેવામાં આવી હતી। અત્યારે અહીંના આડોશી પાડોશીના માણસો સળગાવવા દેવાની ના પાડે છે, કોરોના મહામારીના હિસાબે કોરોનાના દર્દીને સળગાવવાની ના પાડે છે। હવે આ લોકો બહાર ડેડ બોડી લઈને ઊભા છે, પરિસ્થિતિ બહુ ગંભીર છે અત્યારે, ને હાલ કોરોનાના કેસો એટલા આવે, રોજ નીકળે ડેડ બોડી સળગે છે, 8 રોજ ન હોય, આજે 8 થઈ છે અને કાલે 8 થઈ હતી ને આજે 5મી। આ તમને શું લાગે હવે આ શું થશે, હવે તમે કોઈ જાણ કરી? મને તો મેં તો અમારા મંત્રીને જાણ કરી દીધી છે, એ લોકો જે રસ્તો કાઢે એ। કેટલાક નાગરિકોને એવો મનમાં પ્રશ્ન થયો છે કે કોરોના વાળી ડેડ બોડી સળગાવવામાં આવે તો એના ધુમાડાથી એમને પણ નુકસાન થાય, દૂર 500 મીટરના વિસ્તાર સુધીમાં। એકચ્યુઅલી આ એમના મગજનો એક ખોટો કન્સેપ્ટ છે, આટલા મોટા હાઈ ટેમ્પરેચરમાં કોરોનાના કોઈ વિષાણુ જીવિત ન રહે એટલે એ બાબતે એમને સમજાવટ કરતા એ લોકો માની ગયા છે। અત્રેનું સ્મશાન 24 કલાક ચાલુ રહેશે અને આઈ રિક્વેસ્ટ ઓલ ધ સિટીઝન્સ કે સ્મશાનમાં પણ મર્યાદિત લોકો જ આવે, મોટી સંખ્યામાં જો આવશે તો પણ એમને ગેટ ઉપરથી માત્ર મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે। અને આજથી સ્મશાનમાં સાહેબ તમારા 2 માણસો રહેશે, શું કહે? સ્મશાનમાં અમારા નહીં, એટલે સ્મશાનમાં જે ઓલરેડી અત્યાર સુધી 2 માણસ કામ કરતા હતા બીજા 2 માણસો પણ રાખીશું, જેથી કરી અને કોઈ માણસને થાક લાગે અથવા તો લીલા લાકડા હોય એની જો નહીં બળતી હોય ડેડ બોડી તો એને પણ સુકાવવામાં કે અથવા તો એની જે અંતિમ વિધિ કરવામાં લોકોને સહાયક બને। આજે છે બીજું સ્મશાનની વાત કરી, એ બાબત શું કહેશો? એટલે એ તો સ્મશાન ઘણા સમયથી ચાલતું હતું પણ એની જે કન્સ્ટ્રક્શનની વિધિ થોડીક ધીરે ચાલતી હતી એને પણ આપણે વેગવાન કરી છે, જેથી કરીને ગેસના ફર્નેસમાં એને અંતિમ વિધિ કરવામાં આવે તો એ વધુ સારું, પર્યાવરણ માટે સારું રહેશે। અને 6-9 સમય હતો સ્મશાનનો, એ નહીં હવે 24 કલાક માટે સ્મશાન કારણે કોરોનાના જે બધા પેશન્ટ એક્સપાયર થઈ ગયા હોય એને આપણે અહીંયા સ્મશાન ક્રિયા કરવાનું બંધ કરાવી રહ્યું હોય, જેથી કરીને અહીંયા આજુબાજુમાં બધા જે લોકો રહે છે દલિત સમાજના એ બધાના વાયરસ ફેલાવાથી એ બધા રોગચાળો ફાટવાથી અને ડેડ બોડી અહીંયા જે સળગાવવા આવે છે ને એ અધૂરી ડેડ બોડી પૂરી સળગાવતા નથી, એમના અધૂરી ડેડ બોડી પેટ્રોલ નાખીને સળગાવી નાખીને જતા રહે છે, બરાબર એનો ધુમાડો થાય છે અને ધુમાડા થયાથી આજુબાજુના વિસ્તારમાં રહ્યો એને બહુ તકલીફ થાય છે, એના હિસાબથી અમે સ્મશાનને તારા મરાવ રહ્યા છે અને બંધ કરાવ રહ્યું। આ બાબતે અમે તંત્રમાં રજૂઆત કરી છે કે કંઈક કીધું છે? આ બાબતે અમે તંત્રમાં અમે રજૂઆત કરી છે અને અમે આવેદનપત્ર પણ આપ્યું છે, હા મારી પાસે આવેદનપત્ર પણ છે। દીપક સિવાઘેલાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, લીમડી।